नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो में धोरण सात गणित प्रकरण एक पूर्णांक संख्याओनो वीडियो भाग नंबर 17 निहाळवानो छे, जेमा आपणे व्यवहारिक दाखला गणवाना छे। एमा आपणे पहेलो दाखलो जोईए, दाखला नंबर पहेलो अने बीजो छे ई आना आगळना वीडियोमां हता, अहींया छे ई दाखला नंबर 3 छे। नीचेना दाखला गणो, तो एमा प्रश्न पत्र में दरेक साचा जवाब माटे 5 गुण अने दरेक खोटा जवाब ना ऋण 2 गुण छे। एमा पेलो दाखलो छे, राधिकाए बधा प्रश्नों ना जवाब आप्या छे अने 30 गुण मेळव्या छे, केम के तेना 10 जवाब साचा हता, तो तेणे केटला जवाब खोटा लख्या हशे। આ પ્રકારના દાખલા ખૂબ અગત્યના છે અને પરીક્ષામાં પૂછાય છે। અહીંયા ધ્યાન રાખો કે હવે આ પ્રકારના દાખલા આપેલા હોય એમાં કેવી રીતે ગણતરી કરવી, તો આનો રસ્તો એક છે કે પહેલા તો તમને શું આપેલું છે રકમમાં એ જાણો, આંકડાકીય માહિતી કઈ કઈ આપેલી છે એ લખો તમે। બીજો એ રસ્તો ગોતો કે તમારે શું શોધવાનું છે અને એને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની। હું ક્યાં ગામમાં રહું છું, મારે ક્યાં ગામ જવું છે, તો એ પ્રમાણે બસ પકડવી પડે, એવી જ રીતે અહીંયા છે। તો આપણે અહીંયા દાખલાને સમજીએ પહેલા। આ રાધિકાબેન છે, રાધિકાબેન છે એને જો દરેક સાચા જવાબ આપે ને તો એક સાચા જવાબના 5 ગુણ મળશે રાધિકાબેનને, અને જો એક ખોટો જવાબ લખશે ને તો ઋણ 2 મળશે। હવે અહીંયા કીધું કે રાધિકાએ બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે અને 30 ગુણ મેળવ્યા છે, તો આપણે રાધિકાએ મેળવેલ ગુણ કેટલા? 30। પાછું અહીંયા એવું કીધું છે કે રાધિકાએ તો 10ના સાચા જવાબ આપેલા છે, હવે સાચા જવાબની સંખ્યા કેટલી? 10। હવે આપણે અહીંયા પૂછેલું છે તો તેણે કેટલા જવાબ ખોટા લખ્યા હશે, સાચા જવાબ તો 10 મળે છે પણ ખોટાની સંખ્યા કેટલી છે એ તો આપણે ગોતવાની છે। તો આને આધારે આપણે હવે રસ્તો ગોતવાનો છે કે આપણો કયો રસ્તો પસંદ કરશું। હવે અહીંયા શું કીધું છે, તો કે રાધિકાએ મેળવેલ ગુણ 30 છે, રાધિકાએ 10ના જવાબ સાચા આપ્યા છે, જો એને 10 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હોય તો 5 × 10 એટલે કે જવાબ આપણો 5 × 50 માર્ક મળવા જોઈએ, પણ ખરેખર રાધિકાને મળેલા છે કેટલા ગુણ? 30, એટલે રાધિકાએ અહીં ખોટા જવાબના ગુણ આપણે લખીએ। હવે ખોટા જવાબના ગુણ કેટલા થશે, તો કે રાધિકાએ મેળવેલ ગુણ 30 − 50 કરવા પડે, 30 માંથી 50 બાદ કરો તો જવાબ મળે −20। હવે જો એક ખોટો જવાબ લખે ને તો −2 માર્ક મળે, પણ આને તો ખોટા જવાબના ગુણ કેટલા મળે છે? −20, તો ખોટા જવાબની સંખ્યા મેળવવા માટે આ બંને −20 અને −2 એની વચ્ચે કઈ ક્રિયા થાય એ તમારે અત્યારે શીખવાની એ જ અગત્યનું છે। −20 અને −2 વચ્ચે શું સરવાળો થશે, બાદબાકી થશે, ગુણાકાર થશે કે ભાગાકાર, કે જેથી કરીને ખોટા જવાબની સંખ્યા મળે? તો અહીં −20 / √2 થાય, 2 × 20 એટલે જવાબ આપણો 10 આવશે। તો રાધિકાએ ખોટા જવાબની સંખ્યા કેટલી લખેલી છે? 10। આ આપણો પ્રશ્નનો ઉત્તર છે। આ તો સમજવા માટે હતું, પણ જ્યારે તમે પરીક્ષામાં લખો ત્યારે એને આ રીતે તમારે લખવું પડે કે એક સાચા જવાબના ગુણ 5 હોય તો 10 સાચા જવાબના ગુણ કેટલા, તો કે 5 × 10 એટલે 50 થાય, રાધિકાએ મેળવેલ ગુણ કેટલા? 30, ખોટા જવાબના ગુણ કેટલા, તો કે 30 − 50 એટલે −20 થશે, એક ખોટા જવાબના ગુણ કેટલા, તો કે −2, ખોટા જવાબની સંખ્યા, તો કે −20 / √2 એટલે જવાબ આવે 10। તો તેણે 10 જવાબ ખોટા લખ્યા હશે, તેણે એટલે રાધિકાએ, પરીક્ષામાં તો આ રીતે લખવાનું છે।
પાણી હમણાં પેલા જે બતાવ્યું ને તો સમજવા માટે હતું. ત્યાર પછી છે દાખલા ત્રણ માં બીજો દાખલો. જયે બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને ઋણ 12 ગુણ મેળવે છે. કેમ કે તેના ચાર જવાબ સાચા હતા, તો તેણે કેટલા જવાબ ખોટા લખ્યા હશે? આગળનો દાખલો હતો જી રાધિકા વાળો, એના જેવો જ છે. અહીંયા જય નામના ભાઈ છે એ દરેક પ્રશ્નના જવાબ લખે છે, અને જવાબ લખ્યા પછી પાછું પણ પ્રશ્નપત્રમાં ઋણ 12 માર્ક મળે છે. જો એ સાચો જવાબ લખે તો 5 માર્ક, ખોટો જવાબ લખે તો ઋણ 2 માર્ક. અને એને પ્રશ્નપત્રમાં કેટલા મળે છે પરીક્ષાના અંતે? તો કે ઋણ 12 માર્ક મળે છે. હવે એને સાચા કેટલા લખ્યા છે? તો કે સાચા જવાબની સંખ્યા 4 છે અને ખોટા જવાબની સંખ્યા તો આપણે ગોતવાની છે. તો 4 સાચા જવાબના ગુણ કેટલા થાય? તો કે 4 × 5 અથવા 5 × 4 કરો તો એનો જવાબ 20 થાય. તો ખોટા જવાબના ગુણ કેટલા? તો 12 ગુણ તો આના થઈ જાય અને 20 ગુણ ઓના થઈ જાય. તો ઋણ 12 ઓછા ઋણ 20 જવાબ થાય ઋણ 32. આ દાખલામાં હવે શીખવા જેવું કે ઋણ 32 અને ઋણ 2 વચ્ચે કઈ ક્રિયા કરશું તો ખોટા જવાબની સંખ્યા મળશે? તો કે બંને વચ્ચે ભાગાકારની ક્રિયા કરીએ. ઋણ 32 ભાગ્યા ઋણ 2 કરવાના. 16 દુ કેટલા થાય? 32. તો અહીંયા જવાબ આપનો લાગુ પડે છે 16, કે જય નામના ભાઈએ 16 જવાબ ખોટા લખ્યા હશે, જેથી કરીને એને છેલ્લે ઋણ 12 માર્ક મળે છે. હવે પરીક્ષામાં તમારે આનો જવાબ કેમ લખવાનો? તો કઈ 1 સાચા ગુણ જવાબના ગુણ 5 માર્ક, 4 સાચા જવાબના ગુણ તો કઈ 4×5=20, પછી જયે મેળવેલ ગુણ તો કઈ ઋણ 12, ખોટા જવાબના ગુણ તો કઈ ઋણ 2, ઋણ 12 ઓછા 20 એટલે જવાબ આવશે ઋણ 32. હવે 1 ખોટા જવાબના ગુણ કેટલા છે? ઋણ 2. ખોટા જવાબની સંખ્યા તો કઈ ઋણ 32 ભાગ્યા ઋણ 2 કરી નાખો એટલે જવાબ આવશે 16. તો જયભાઈએ 16 ખોટા જવાબ લખ્યા છે. સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં. હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. અહીં હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. નીચેના દાખલા ગણો. એમાં પહેલો દાખલો છે આ રીતે. એક દુકાનદારને એક પેન વેચવાથી રૂપિયા 1 નો નફો થાય છે, જ્યારે પેન્સિલ વેચતા તેને 40 પૈસા પ્રતિ પેન્સિલ ખોટ જાય છે. એક બોલપેન વેચે ને તો 1 રૂપિયો નફો થાય, અને એક પેન્સિલ વેચે ને તો 40 પૈસા એક પેન્સિલ વેચતા ખોટ જાય છે. હવે આવા દાખલા આવે ત્યારે એક ધ્યાન રાખવું જરૂરી છે કે આમાં છે ને આ માહિતી રૂપિયામાં આપેલી છે, આ માહિતી પૈસામાં આપેલી છે. તો આપણે એના એકમ સમાન હોય તો વધારે દાખલો સરળતાથી ગણી શકીએ. એટલે આપણે આગળ હમણાં સમજીશું એનો એકમ કેવી રીતે ફેરફાર કરશું. હવે અહીંયા વાત કીધી છે, આમાં પેલો દાખલો આપેલો છે. કોઈ 1 મહિનામાં તેમને રૂપિયા 5 ની ખોટ જાય છે. તે મહિના દરમિયાન તેઓ 45 પેન વેચે છે, તો તેમને તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? એક દુકાનદાર છે ને એ બોલપેન વેચે છે અને પેન્સિલ વેચે છે. જો બોલપેન વેચે તો 1 પેન વેચવાથી રૂપિયો 1 નફો થવાનો છે, અને જો 1 પેન્સિલ વેચે તો એને 40 પૈસા ખોટ જવાની છે. હવે કુલ ખોટ કેટલી કીધી છે? કોઈ 1 મહિનામાં તેને રૂપિયા 5 ની ખોટ જાય છે, તો તે મહિના દરમિયાન તેઓએ 45 પેન વેચી. હવે વેચાયેલ પેનની સંખ્યા કેટલી? 45.
અને આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે તે મહિના દરમિયાન કેટલી પેન્સિલ વેચી હશે? વેચાયેલી પેન્સિલની સંખ્યા તો આપણે શોધવાની છે. આગળના દાખલા જેવી અમે કઈક ક્રિયા છે. હવે આપણે રસ્તો કાઢવાનો છે કે 5 રૂપિયા તો ખોટ ગઈ જ છે, 45 એકા 45, એટલે આ 45 રૂપિયા ખોટમાં જ ગયા છે, ભલે નફામાં કીધા છે, એટલે 45 ને 5 50, તો અહીં 50 રૂપિયા ખોટ જશે. જોઈએ હવે આપણે ગણતરી કરીએ, 45 પેન વેચવાથી મળતો નફો, તો ભાઈ 1 ગુણ્યા 45 કરીએ એટલે રૂપિયા 45 મળે. હવે થયેલ ખોટ કેટલી? તો કઈ કુલ ખોટ અને મળેલ નફો એ બે ની બાદ બાકી થશે, એટલે -5 - 45 જવાબ મળશે -50 રૂપિયા. અહીંયા જવાબ છે પેન્સિલ નો પૈસામાં, 1 રૂપિયો એટલે 100 પૈસા, 2 રૂપિયા એટલે 200 પૈસા, 3 રૂપિયા એટલે 300 પૈસા. તો અહીં 50 રૂપિયા છે તો -5000 પૈસા થાય. અહીં -5000 પૈસા અને 40 પૈસા વચ્ચે કઈ ક્રિયા કરશું તો જેથી કરીને આ જવાબ મળે? તો અહીં -5000 પૈસા અને -40 પૈસા એનો ભાગાકાર કરીએ તો જવાબ મળે. આનો ભાગાકાર કરીએ તો આનો જવાબ મળશે 125. તો જે તે મહિના દરમિયાન દુકાનદારે છે ને 125 પેન્સિલ વેચી હશે, જેથી કરીને એને આખા મહિનાને અંતે 5 રૂપિયા ખોટ જાય છે. હવે આનો ભાગાકાર ન આવડે તો બાજુમાં આવી રીતે ક્યાંક દર્શાવી દેવાનો અને ગણતરી કરી લેવાની. પરીક્ષામાં આ રીતે જવાબ ન લખતા એને વ્યવસ્થિત રીતે નોટમાં કે પરીક્ષામાં આ રીતે લખવું જોઈએ કે 1 પેન વેચવાથી મળતો નફો રૂપિયો 1, 45 પેન વેચે તો મળતો નફો 45, કુલ ખોટ તો કે -5, થયેલ ખોટ કેટલી? તો કે કુલ ખોટ ઓછા મળેલ નફો એટલે 5000 પૈસા થાય. 1 પેન્સિલ વેચવાથી થયેલ ખોટ કેટલી? તો કે 40 પૈસા. ત્યાર પછી આ બંનેનો ભાગાકાર કરો તો તમે વેચેલી પેન્સિલની સંખ્યા મળે છે. પરીક્ષામાં અને નોટમાં આ રીતે લખવાનું. ત્યાર પછી આપણે આ જ દાખલાનો દાખલા નંબર પેટા દાખલા નંબર 2 જોઈએ. પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો કે ખોટ પણ નથી જતી. જો તે 70 પેન વેચે તો તેણે કેટલી પેન્સિલ વેચી હશે? ફરીથી કે જો 1 પેન વેચાય તો રૂપિયા 1 નફો થશે, 1 પેન્સિલ વેચાય તો 40 પૈસા ખોટ જશે. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા શું વાત કરેલી છે, મળેલ નફો અને થયેલ ખોટ એનો જવાબ 0 થાય છે, આને આધારે ખબર પડે નફો પણ નથી થતો કે ખોટ પણ જતી નથી. હવે કેટલી બોલપેન વેચાય છે? તો કઈ વેચાયેલ પેનની સંખ્યા 70 છે અને વેચાયેલ પેન્સિલની સંખ્યા તો આપણે શોધવાની છે. તો અહીં 70 પેન વેચવાથી મળતો નફો કેટલો? તો કઈ 1 ગુણ્યા 70 કરો એટલે જવાબ 70 મળે. તો જેટલો નફો થયો છે ને એટલી જ ખોટ જવી જોઈએ, તો જ તમારો જવાબ અહીંયા છે એ 0 મળવો જોઈએ. એટલે થયેલ ખોટ બરાબર શું મળશે? તો કે બરાબર ઋણ મળેલ ખોટ નફો. તો અહીંયા થયેલ ખોટ છે એ -70 થવી જોઈએ. હવે આ તો રૂપિયામાં જવાબ છે ખોટની માહિતીમાં, અને આપણે અહીંયા પૈસામાં જવાબ છે. તો આનો જવાબ આપણે પૈસામાં કરીએ તો -7000 પૈસા થાય. -7000 અને -40 40 એ બેનો ભાગાકાર કરીએ તો જવાબ આવે 175. તો દુકાનદારે જે તે મહિનામાં 175 પેન્સિલ વેચે તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. 70 બોલપેન વેચે છે અને 175 પેન્સિલ વેચે છે. હવે નોટબુકમાં કે પરીક્ષામાં આનો જવાબ છે તમારે આ રીતે લખવો પડે.
કે એક પેન વેચવાથી મળતો નફો રૂપિયા એક, 70 પેન વેચવાથી મળતો નફો તો કે રૂપિયા 70, આ ગણતરી દર્શાવવી જરૂરી. મળેલ નફો વતા થયેલ ખોટ, જવાબ શૂન્ય. શા માટે? આ વાક્યને કારણે. થયેલ ખોટ કેટલી છે? તો મળેલ નફાને ઋણ લગાડવાનું છે. એક પેન્સિલ વેચવા થયેલ ખોટ 40 પૈસા, ઋણ 7000, અને 40 ઋણ 40 નો ભાગાકાર કરો એટલે આપણે વેચાયેલી પેન્સિલની સંખ્યા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આવા કુલ 18 વિડીયો છે. આપણે આ વિડીયો નંબર 17 નિહાળ્યો અત્યારે. આના જેવો જ વ્યવહારિક દાખલા માટેનો વિડીયો નંબર 18 છે, એ ખાસ નિહાળજો. એમાં ખૂબ એનિમેશનને ઉપયોગ કરી અને આ વિડીયો બનાવેલો છે, તમને સમજવામાં સરળતા રહે. જો તમને આ વિડીયો પસંદ આવતા હોય તો તમારી સાથે અભ્યાસ કરતા હોય એવા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, જેથી કરી તેમને પણ આવા દાખલાઓ સમજવામાં સરળતા રહે. બાય બાય. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.